બાબરા તાલુકાના જાંબરાવાડ ગામે બસ યોગ્ય સુવિધાઓથી ગ્રામજનો વંચિત થયા છે. તેમજ 100 જેટલી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અન્ય ગામ સુધી 8 કિલોમીટર સુધી સાયકલ યાત્રા કરવી પડી રહી છે. ત્યારે ગામમાં તાકીદે બસની સુવિધા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. આજે ગામડાની અંદર પછાત વિસ્તારનું ગામ છે, એટલે થોડાક વિદ્યાર્થીને પ્રોબ્લેમ તો પડે છે. પોતાની રીતે વિદ્યાર્થી સાયકલે ન આવે, થોડા વિદ્યાર્થીઓ છે એના વાલીઓ રિક્ષાની અંદર છે છોકરાઓને મોકલે છે, પણ આ બધું થોડુંક જોખમકારક તો છે જ. કેટલાક વિદ્યાર્થીઓ આવે છે સાયકલ લઈને? આવી રીતે લગભગ 150 વિદ્યાર્થીઓ છે શાળાની અંદર આવે છે. જે 300ની સંખ્યા છે એમાંથી 50% વિદ્યાર્થીઓ આવી રીતે આવે છે. સાહેબ, એમાં છોકરાઓ કેટલા ને છોકરીઓ કેટલી છે? 100 જેટલી છોકરીઓ છે અને 50 જેટલા છોકરા બહારગામથી આવે છે. એટલે મોટાભાગે આ પ્રોબ્લેમ છે એ છોકરીઓ માટે છે. છોકરાઓ તો પહોંચી જતા હોય છે, છોકરીઓને વાલી છે આવી રીતે બહુ ભણવા માટે છે પ્રેરિત કરતા નથી, એટલે એને કારણે ઘણી છોકરીઓ છે એ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દે છે. ફક્ત એક જ આવે છે એક ટ્રીપ. બાકી જૂનુવદર ગઢડાથી કાંઈ વ્યવસ્થા થાય તો જૂનુવદરના બાળકોને રાહત મળે. કેટલીક છોકરીઓ કેટલાક છોકરાઓ છે? અંદાજિત 6 દીકરીઓ અને 50 દીકરા. જતા પ્રાણી લેશું. હું અહીંથી 7 કિલોમીટર શિરવાણિયા ગામમાંથી આવું છું. ત્યાં અમારે આવવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. સાયકલ લઈને આવવામાં અમારે સાવ રફ રસ્તો છે. તેમાં ઘણીવાર તો નદી પણ આડી આવે છે. તેથી ચોમાસાના સિઝનમાં તો નદી આવવાના કારણે અમે ઘણીવાર ભણવા પણ આવી શકતા નથી. હું હિરાણાથી આવું છું. હિરાણાથી જાંબરવાળા 3 કિલોમીટર થાય છે. 3 કિલોમીટરમાં વચ્ચે આવતા અમારે સાયકલમાં પંચર પડતું હોવાથી અમે શાળામાં સમયસર પહોંચી શકતા નથી, જેથી ઘણી મુશ્કેલીઓ પણ થાય છે. અમે સારી રીતે અભ્યાસ કરી શકતા નથી.